લોકડાઉન એટલે કે જાણે ઇકબાલગઢના તમાકુ વેચતા વેપારીઓને ઘી કેળા। હાલમાં કોરોના કહેર વચ્ચે વધતા સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન જાહેરાત કરાયું છે। ત્યારે ઇકબાલગઢ પંથકમાં તમાકુ પ્રોડક્ટના વેપારીઓ દ્વારા ગ્રાહકો પાસેથી કાળા બજાર કરીને બમણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે। અગાઉ લોકડાઉનમાં મલાઈ ચાટી ગયેલા વેપારીઓ ફરીથી મલાઈ ચાટવાની ફિરાકમાં છે। अमीरगढ़ तालुका ना इकबालगढ़ गाम व्यापार नी दृष्टि दिन प्रतिदिन हरणफाड़ भरी रही छे। त्यारे इकबालगढ़ मा आजूबाजू गामडा नी गरीब अने भोळी प्रजा रोजिंदी गर्भप्रास नी चीज वस्तुओ खरीदी करवा माटे आवती होय छे। त्यारे फरी लॉकडाउन थवाना नामे इकबालगढ़ ना व्यापारी जाणे घी केळा होय तेम माल नो काळा बजार करी रह्या छे, भरपूर फायदो उपाड़ी रह्या छे। हाल मा देश मा कोरोना वायरसे हाहाकार मचावेलो छे। गुजरात राज्यना अनेक जिल्ला અને તાલુકામાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરેલું છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવશે એવી રાહ જોઈ બેસેલા ઇકબાલગઢના વેપારીઓ દ્વારા બીડી ગુટકા તમાકુનો માલ સંગ્રહ કરવાનું ચાલુ કરી દીધું છે। ઇકબાલગઢ માર્કેટમાં ગુટકાના માલની અછત ઊભી કરી અને ઇકબાલગઢના વેપારીઓ દ્વારા વિમલ, જાફરી, સિલ્વર, બીડી જેવી તમાકુ પ્રોડક્ટની અંદર 10-20% ભાવ વધારો જીંકી દીધો છે। દેશની પ્રજા કોરોના સામે ઝઝૂમી રહી છે, ત્યારે ઇકબાલગઢના વેપારીઓ માલ સામાન તેમજ તમાકુ પ્રોડક્ટની સંગ્રહખોરી કરી મલાઈ ચાટવાની ફિરાકમાં છે। જ્યાં બીડી અને તમાકુના બંધાણીઓને લૂંટવા ઇકબાલગઢના વેપારીઓ તૈયાર બેઠા છે। ગરીબ અને ભોળી પ્રજા લૂંટાય તેના પહેલા જ તંત્ર દ્વારા સંગ્રહખોર વેપારીઓ પર કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે। ब्यूरो रिपोर्ट, हसमुख प्रजापति, इकबालगढ़।